जय स्वामीनारायण विद्यार्थी मित्रों, श्री स्वामीनारायण विद्यासागर स्कूल ना ऑनलाइन शिक्षण में आप सबनु हार्दिक स्वागत करूँ। विद्यार्थी मित्रों, अपने भूगोल विषय की अंदर पाठ बे मानव वस्ती एमनी बात करता था, एम अपने जोयुं तुं कि भारत विश्वनी अंदर वस्तीनी दृष्टि बीजू स्थान धरावे छे। ज्यारे विस्तारनी दृष्टि सातमू स्थान धरावे छे। भारतनी सरेराश वस्ती गिस्ता एटले के प्रत्येक सौरस किलोमीटरे रहती जनसंख्या ने वस्ती गिस्ता कहेवामां आवे छे। तो भारत में प्रति सौरस किलोमीटरे 382 लोगों से वसवाट करे छे। ज्यारे सौथी वधु वस्ती गिस्ता धरावतु राज्य दिल्ली वस्ती गिस्ता 11,257 छे। ज्यारे सौथी ओछी वस्ती गिस्ता धरावतुं राज्य अरुणाचल प्रदेश, तेमां प्रत्येक सौरस किलोमीटर मां मात्र 70 व्यक्ति ज वसवाट करे छे। प्रत्येक सौरस किलोमीटर मां मात्र 70 व्यक्ति ज वसवाट करे छे। एटले सौथी ओछी वस्ती गिस्ता धरावतु राज्य ए अरुणाचल प्रदेश छे। आ एक मार्क नी अंदर आ प्रश्न पूछाय के सौथी वधु वस्ती गिस्ता धरावतु राज्य क्यूँ, सौथी ओछी वस्ती गिस्ता धरावतु राज्य क्यूँ, तो आपणे सौथी वधारे वस्ती गिस्ता धरावतु राज्य दिल्ली अने सौथी ओछी वस्ती गिस्ता धरावतु राज्य अरुणाचल प्रदेश छे। त्यार पछी वस्तीनी गिस्ता, भारतनी वस्तीनी गिस्ता केटली छे? तो के भारत प्रत्येक सौरस किलोमीटर में 382 लोगों नो समावेश थाय छे, एटले के भारत की वस्ती गिस्ता 382 छे। तो एमने आपणे वात करी थी, आजे वस्ती गिस्ता ने असर करता परिबळो जोईए। आपणे जोईए के ज्यां वस्ती गिस्ता वधारे त्यां मैदानी प्रदेशो होय अथवा उद्योगों, लोगों ने जहाँ रोजगारी प्राप्त थती होय त्यां लोको वधारे रहता होय छे, एटले त्यां वस्ती गिस्ता वधारे रहती होय छे। तो वस्ती गिस्ता ने असर करता परिबळ एमां पहेलू छे भौगोलिक परिबळ। જોઈએ આપણે વસ્તી ગિસ્તાને અસર કરતા પરિબળો, માનવીને પોતાના અસ્તિત્વને ટકાવી રાખવા અનુકૂલન સાધી શકાય તેવી પરિસ્થિતિ જોઈએ છે। પહેલું તો અસ્તિત્વ ટકાવી રાખવા માટે અનુકૂળ સાધી શકાય એવી પરિસ્થિતિ જોઈએ। આપણે જોઈએ કે ખૂબ જ ઠંડા વિસ્તારો હોય તો ત્યાં માનવીને રહેવું મુશ્કેલ પડતું હોય છે,
જેને ટુંડા પ્રદેશો કહીએ છીએ, અતિ ગીસ ગાઢ જંગલો, એમાં પણ માનવીને રહેવું પ્રતિકૂળ નથી. ઉષા પર્વતીય વિસ્તારો પર પણ પાણીની મુશ્કેલી હોવાને કારણે લોકો રહી શકતા નથી. એટલે અનુકૂલન સાધી શકાય તેવી પરિસ્થિતિ જોઈએ છીએ. જો કે માનવી પ્રતિકૂળ કુદરતી પરિસ્થિતિમાં પણ વિજ્ઞાન અને તકનીકની મદદથી જીવી શકે છે. લોકોને જો રોજગારી પ્રાપ્ત થતી હોય તો ગમે તેવી પ્રતિકૂળ પરિસ્થિતિમાં પણ તે જીવી શકે છે. જેમ કે ખૂબ જ ગરમી પડે તો માનવી એસીની મદદ લઈને ત્યાં જીવી શકતો હોય છે. તેનો વ્યાપ અત્યંત મર્યાદિત પ્રમાણમાં હોય છે. રસા સપાટ જમીનના પ્રદેશો માનવીને વસવા આકર્ષે છે અને તેવા ક્ષેત્રોમાં વસ્તી ગીચ હોય છે. માનવ વસ્તી ગીચતા પર અસર કરતા પરિબળોની અસરો સમજીએ તો એમાં પહેલું છે ભૌગોલિક પરિબળ. ભૌગોલિક પરિબળોની અંદર અક્ષાંશ, ભૂપૃષ્ઠ, તો પહેલું છે અક્ષાંશ. અક્ષાંશ અને રેખાંશ એ કાલ્પનિક રેખાઓ છે. તો જોઈએ ઉષા અક્ષાંશો વાળા પ્રદેશોમાં તાપમાન નીચું રહેશે, એટલે કે ત્યાં ઠંડી વધારે પડે છે. ત્યાં અતિશય ઠંડી હોવાથી માનવ વસ્તી ઓછી હોય છે. તે સિવાય આવા પ્રદેશોમાં સૂર્ય પ્રકાશની લાંબા સમયની ગેરહાજરી જોવા મળે છે. જોકે આવા પ્રદેશોમાં કિંમતી ખનિજો અને ખનિજ તેલના ખોદકામ માટે લોકો ત્યાં વસવાટ કરે છે, પરંતુ તેમને કુદરત સામે સતત ઝઝૂમવું પડે છે. અલાસ્કા તથા સાઇબિરિયા તેના ઉત્તમ ઉદાહરણો છે. અલાસ્કા તથા સાઇબિરિયા એ એમના ઉત્તમ ઉદાહરણો. ત્યાં વ્યક્તિ ખનિજ તેલ અને ખનિજો માટે કે જે જમીનની અંદરથી પ્રાપ્ત થાય છે એમની સાથે સતત ઝઝૂમે છે. તો આના ઉદાહરણો છે. આવા પ્રદેશોમાં વસ્તી ગીચતા ઓછી જોવા મળે છે. મધ્ય અક્ષાંશમાં આવેલા ભૂમિ ક્ષેત્રોમાં આબોહવાની દ્રષ્ટિએ સાનુકૂળ પરિસ્થિતિ હોવાથી માનવ વસ્તીની ગીચતા વધારે હોય છે. તો જ્યાં ખનિજો પ્રાપ્ત થાય છે, જ્યાં ખનિજ તેલ પ્રાપ્ત થાય છે, આબોહવાની દ્રષ્ટિએ માનવીને રહેવા માટે સાનુકૂળ પરિસ્થિતિ હોય છે, તો આ બધા વિસ્તારોની અંદર વસ્તી ગીચતા વધારે જોવા મળે છે. તો આમ અક્ષાંશ એ વસ્તી ગીચતા માટે જે અસર કરતા પરિબળો છે, વસ્તી ગીચતા પર અસર કરતા પરિબળોમાં જે ભૌગોલિક પરિબળો છે એમાં પહેલું પરિબળ છે. બીજું છે ભૂપૃષ્ઠ. ભૂપૃષ્ઠ કહેતા જમીન વિસ્તારો. આપ સૌ જાણીએ છીએ કે વિદ્યાર્થી મિત્રો, આપણે જાણીએ છીએ કે જ્યાં જમીન સપાટ હોય, સમતળ હોય,
ત્યાં લોકો વધારે વસવાટ કરતા હોય છે. જ્યારે ખૂબ ઊંચાઈ વાળા વિસ્તારોની અંદર માનવ વસ્તી આપણને ઓછી જોવા મળે છે. તો ભૂપૃષ્ઠ જોઈએ કે દુનિયાના પ્રાકૃતિક નકશાને જોઈએ તો અનેક પ્રકારના ભૂપૃષ્ઠનું વૈવિધ્ય નજરે પડે છે. દુનિયાના નકશાને જોઈએ તો 7 ખંડો આવેલા છે. એશિયા ખંડ સૌથી મોટો ખંડ છે. તો બધા જ પ્રદેશનું ભૂપૃષ્ઠ એક સરખું નથી. કે પર્વતીય વિસ્તારો છે તો ક્યાંક જમીન વિસ્તારો જોવા મળે છે, સપાટ મેદાનો જોવા મળે છે, ક્યાંક ખીણ પ્રદેશો આપણને જોવા મળે છે. તો આમ ભૂપૃષ્ઠની અંદર કોઈ વિશ્વના ભૂપૃષ્ઠમાં અલગતા જોવા મળે છે. માત્ર ભારતની જ વાત કરીએ તો ભારતની અંદર પણ ભૂપૃષ્ઠમાં આપણને વિવિધતા જોવા મળે છે. દિલ્હીના સપાટ મેદાનો હોય, હિમાલયની ગિરિમાળાઓ હોય, તો આવી વિવિધતા આપણને જોવા મળે છે. ઊંચાઈવાળા ક્ષેત્રો માનવ વસવાટ માટે અનુકૂળ નથી. આપણે જોઈએ કે જે પર્વતીય વિસ્તારો છે ત્યાં કોઈ ઉદ્યોગો સ્થાપી શકાતા નથી. ત્યાં પાણીની સુવિધાઓ પણ ઉપલબ્ધ હોતી નથી. એટલે ઊંચાઈવાળા ક્ષેત્રો માનવ વસવાટ માટે અનુકૂળ નથી એવું કહેવાય. ઊંચા પર્વતો અને ઊંચાઈ આવેલા પ્રદેશોમાં લોકો ઓછી સંખ્યામાં રહે છે. આપણે અરુણાચલ પ્રદેશની વસ્તી કિસ્તા જોઈએ અગાઉ કે માત્ર પ્રત્યેક 100 કિલોમીટરમાં 17 લોકો જ વસવાટ કરે છે. એની પાછળનું કારણ કે અરુણાચલ પ્રદેશની અંદર પર્વતીય વિસ્તારો ખૂબ આવેલા છે એટલે ત્યાં લોકો ઓછી સંખ્યામાં રહેશે. આ વિસ્તારોમાં ખેતી માટે સમતલ ભૂમિનો અભાવ, સિંચાઈની સગવડો અને પરિવહન સેવાનો અભાવ વગેરે સમસ્યાઓ છે. દુનિયાની ઊંચી પર્વતમાળાઓ, દુનિયાની જે ઊંચી પર્વતમાળાઓ છે, હિમાલય, એન્ડીઝ, રોકીઝ વગેરે તથા તિબેટ અને બોલિવિયાના ઉચ્ચ પ્રદેશો ઊંચાઈને કારણે પાકી માનવ વસ્તીવાળા બન્યા છે. પાકી માનવ વસ્તી એટલે કે ઓછી જનસંખ્યા આ ઊંચાઈવાળા પ્રદેશોમાં વસવાટ કરે છે. ઊંચાઈવાળા ક્ષેત્રોની તુલનામાં સપાટ મેદાની પ્રદેશની વસ્તી ગિસ્તા વધારે જોવા મળે છે. ખેતી, પરિવહન, ફળદ્રુપ જમીન, પાણીનો પુરવઠો જેવી નૈસર્ગિક એટલે કે કુદરતી અનુકૂળતાઓને કારણે આવા વિસ્તારો પ્રાચીન કાળથી જ માનવ વસવાટ માટે પસંદગી પામ્યા છે. તો આપણે જોઈએ કે સપાટ પ્રદેશોની અંદર તો કે ખેતી, પરિવહન, ફળદ્રુપ જમીન, પાણીનો પુરવઠો વગેરે જેવી કુદરતી અનુકૂળતાને કારણે ત્યાં પ્રાચીન સમયથી લોકો વધારે વસવાટ કરે છે. ઇતિહાસ સાક્ષી છે કે જગતની તમામ પ્રાચીન સભ્યતાઓ નદી અને મેદાનમાં વિકસી અને તેના શ્રમ વિકાસની ટોચે પહોંચી છે.
विश्वना मोटा भागना प्राचीन शहरों नदी तटे ज विकस्या से पानी जल एज जीवन से वो कहवाय से आदि मानव जंगल नी अंदर रहीने एमने निरीक्षण कर्यो के बीज माथी अंकुर फूटे से सोड बने से एटले ए नदी किनारे वसवाट करी एमने बीज वाव्या अने एमाथी खेतीनी शुरुआत थई एटले जगतनी तमाम प्राचीन सभ्यताओ नदी अने मैदानमां विकसिशे ने तेनी शरमसीमा विकासी टोसे पहोंचीशे। विश्वना मोटा भागना शहरो नदी तटे ज विकस्या छे। तो विश्वनी अंदर जे मोटा शहरो छे नदी किनारे विकास पाम्या छे। तो आ बीजु परिबळ हतुं भौगोलिक परिबळनुं। त्यार पछी आबोहवा। विद्यार्थी मित्रों, आबोहवा अने हवामान आपणने एक सरखा शब्दो लागे छे, पण हवामान एटले एक टूंका गाळानी परिस्थिति छे। ज्यारे आबोहवा એ હવામાનના લાંબા ગાળાની પરિસ્થિતિ, જેમને આબોહવા કહેવામાં આવે છે। આપણે ભારતની જ વાત કરીએ તો ભારતનો 35 વર્ષ સુધી સતત અભ્યાસ કરીને કે ભાઈ ડિસેમ્બરથી ધીમે ધીમે ઠંડીની શરૂઆત થાય, ડિસેમ્બર, જાન્યુઆરી અને ફેબ્રુઆરી, તો આ 3 મહિનો ઠંડા હવામાનની ઋતુ એટલે શિયાળો એવું નામ આપ્યું। 35 વર્ષ સુધી સતત અભ્યાસ કર્યો કે માર્ચ મહિનાથી ગરમી શરૂઆત થાય, માર્ચ, એપ્રિલ અને મે આ 3 મહિના સતત ગરમી પડે એટલે એને ગરમ હવામાનની ઋતુ, ઉનાળો એવું નામ આપ્યું। જૂનથી સપ્ટેમ્બર, જૂન, જુલાઈ, ઓગસ્ટ, સપ્ટેમ્બર આ 4 મહિના સુધી સતત વરસાદ પડતો હોય એટલે વર્ષા ઋતુ એવું નામ આપ્યું। અને ઓક્ટોબર, નવેમ્બર કે જે મોસમી પવનો છે પાછા ફરે છે એટલે મોસમી પવનોની ઋતુ એવું નામ આપ્યું। તો 35 વર્ષ સુધી સતત અભ્યાસ કરી અને ભારતની આબોહવા મોસમી પ્રકારની આબોહવા છે। આમ આબોહવા એ લાંબા ગાળાની સ્થિતિ છે। જોઈએ આપણે કે માનવ વસ્તી ઉપર આબોહવા એ ખૂબ જ મહત્વનું પરિબળ સાબિત થાય છે કે માનવી રહી શકે તેવી આબોહવા હોય તો માનવી ત્યાં વસવાટ કરતો હોય છે। અતિશય ઠંડી કે ગરમી માનવી માટે અનુકૂળ નથી। આવી પરિસ્થિતિમાં પ્રવૃત્તિ કરવી મુશ્કેલ બને છે, તેના કારણે આવા વિસ્તારો તદ્દન ઓછી વસ્તીવાળા ક્ષેત્રો બન્યા છે। ગરમ રણ પ્રદેશો, ઉત્તર અને દક્ષિણ ધ્રુવ અને ધ્રુવી વિસ્તારો અને વિષુવવૃત્તના જંગલ વિસ્તારોમાં વસ્તી ઓછી છે। આપણે જોઈએ કે જે રણ પ્રદેશો છે, ગરમ રણ પ્રદેશો, ધ્રુવીય પ્રદેશો એટલે કે એકદમ ઠંડા પ્રદેશો, ત્યાં આપણને વસ્તી ઓછી જોવા મળે છે। તેનાથી વિરુદ્ધ સમશીતોષ્ણ કટિબંધ, સમ કહેતા સરખું, જ્યાં અતિશય ગરમી પણ પડતી નથી, જ્યાં અતિશય ઠંડી પણ પડતી નથી, એવી વાતાવરણને સમશીતોષ્ણ કટિબંધ કહેવામાં આવશે। પ્રદેશોમાં મોસમી આબોહવાના પ્રદેશોમાં અનુકૂળ આબોહવાને કારણે વસ્તી ગીસતા વધારે છે। તો આ ચોથું પરિબળ હતું। ત્યાર પછી જમીન। વિદ્યાર્થી મિત્રો, ભારત જેવા કૃષિ પ્રધાન દેશની અંદર જમીન એ ખૂબ જ મહત્વની બાબત કહેવામાં આવે છે। પૃથ્વીના ઉપરના ઘન પોપડાને જમીન કહેવામાં આવે છે, જ્યાં ખેતી થઈ શકતી હોય, જ્યાં પાક સારો લેવાતો હોય ત્યાં લોકો વધારે વસવાટ કરતા હોય છે। તો
જોઈએ આપણે સારી ઉપજ આપતી રસાળ ફળદ્રુપ જમીનમાં વિવિધ પાક સરળતાથી લઈ શકે છે. ભારત જેવા કૃષિ પ્રધાન દેશની અંદર જમીનમાં પણ વિવિધતા જોવા મળે છે. કાળી જમીન હોય, કાપની જમીન હોય, રાતી જમીન હોય, પડખાવ જમીન હોય, પહાડી જમીન હોય, રણ પ્રકારની જમીન હોય, પણ એમાં જે રસાળ અને ફળદ્રુપ જમીન છે ત્યાં વિવિધ પાક લઈ શકાતા હોય છે. ત્યાં પાકની ઉપજ કે ઉત્પાદન વધારે હોય છે. મર્યાદિત જમીનમાં પણ ઘણા માણસોનું પોષણ થઈ શકે છે. નદીના ખીણ પ્રદેશોમાં આ પ્રકારની અનુકૂળતા હોવાથી ત્યાં વસ્તી ગીસતા વધારે જોવા મળશે. નદીના ખીણ પ્રદેશોની અંદર પાક ઉપજ વધારે પ્રાપ્ત થતું હોય છે, પાણીની સુવિધાઓ ત્યાં ઉપલબ્ધ હોય છે, માણસોનું ત્યાં પોષણ થઈ શકે તેમ હોય છે, એટલે ત્યાં વસ્તી ગીસતા વધારે જોવા મળે છે. તો વિદ્યાર્થી મિત્રો, આ ભૌગોલિક પરિબળો વસ્તી ગીસતા પર અસર કરતા પરિબળોમાં જે પહેલું ભૌગોલિક પરિબળો છે એ આપણે જોયા. એમાં અક્ષાંશ, ભૂપૃષ્ઠ, આબોહવા અને જમીનની વાત કરી. તો વિદ્યાર્થી મિત્રો, ત્રણ માર્કની અંદર એટલે કે ડી સેક્શનની અંદર વસ્તીના વસ્તી કિસ્તા પર અસર કરતા ભૌગોલિક પરિબળો સમજાવો, એ ત્રણ માર્કની અંદર આ પ્રશ્ન પૂછાય છે. તો સારી રીતે ગૃહ કાર્યની અંદર આપણે આ પ્રશ્ન જે ભૌગોલિક પરિબળો છે એમાં અક્ષાંશ, ભૂપૃષ્ઠ, આબોહવા અને જમીન આવા ચાર મુદ્દાઓ છે એ વ્યવસ્થિત રીતે ગૃહ કાર્યમાં લખશું અને પાકા પણ કરી નાખશું. તો અહીં આપણે રાખી હવે પછી જ્યારે પીડીએ લેશું ત્યારે આર્થિક પરિબળો એમની વાત આપણે કરીશું. જય સ્વામિનારાયણ.